હાય ફ્રેન્ડ્સ, ચેપ્ટર નંબર 12 હેરોનનો સૂત્ર, લેક્ચર નંબર 11 અને એક્ઝામ્પલ નંબર 16. અત્યાર સુધી આપણે ત્રિકોણના દાખલા ગણ્યા, ચતુષ્કોણના દાખલા ગણ્યા, એમ અલગ અલગ દાખલા ગણ્યા. ત્રિકોણના દાખલા ગણતા ત્યારે શું હતું? તો કે ત્રિકોણમાં ત્રણેય બાજુના માપ તમને આપેલા હોવા જોઈએ. જો સમ બાજુ હોય તો બધી બાજુના માપ સરખા હોય, સમ દ્વિ બાજુ હોય તો બે બાજુના માપ સરખા અને ત્રીજી બાજુના માપ અલગ હોય, અને વિષમ બાજુ ત્રિકોણ હોય એટલે કે ત્રણે ત્રણ બાજુના માપ સરખા ન હોય. એટલે શું કરવાનું એમાં? તો કે ત્રણેય બાજુના માપ તમને આપ્યા હોય તો હેરોનના સૂત્રની મદદથી તમે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકો. ત્યારબાદનો ટોપિક હતો ચતુષ્કોણ. તો ચતુષ્કોણમાં શું કરતા? તો કે ચતુષ્કોણની અંદર ચારે બાજુના માપ આપેલા હોય અને વિકર્ણનું માપ આપેલું હોય, એટલે ચતુષ્કોણને આપણે બે અલગ અલગ ત્રિકોણમાં વિભાજિત કરતા, અને પછી બંને ત્રિકોણના ક્ષેત્રફળ હેરોનના સૂત્રની મદદથી શોધતા, અને પછી બંને ત્રિકોણના ક્ષેત્રફળનો શું કરતા? સરવાળો, એટલે ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળે. એની જ અંદર પાછું કેવું આવ્યા હતા? તો કે ચતુષ્કોણમાં એક ખૂણો કાટખૂણો હોય, તો એમાં શું કરતા? તો કે કાટખૂણો હોય ચારે બાજુના માપ તો તમને આપેલા હોય, પણ વિકર્ણનું માપ આપેલું ન હોય. તો વિકર્ણનું માપ ના આપેલું હોય તો કાટકોણ ત્રિકોણમાં તમારે કર્ણનું માપ શોધવું પડે. કર્ણનું માપ કઈ રીતે શોધવાનું? તો કે પાયથાગોરસના પ્રમેય મુજબ, કે કર્ણનો વર્ગ બરાબર બંને બાજુના વર્ગનો સરવાળો, એના ઉપરથી કર્ણનું માપ શોધો. એટલે તમને એક કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ મળે, અને બીજા ત્રિકોણ છે એનું શું કરવાનું? તમારે હેરોનના સૂત્રની મદદથી ક્ષેત્રફળ શોધવાનું, પછી બંનેનો સરવાળો કરવાનો. એટલે આ રીતના અલગ અલગ દાખલાઓ ગણ્યા. હજી એક દાખલો છે, ટેક્સ્ટબુકનો દાખલો છે. સ્વાધ્યાય 12.2 માં આ દાખલો આપેલો છે. અહીં એની અંદર આકૃતિ આપેલી છે, પણ આકૃતિનો મેં એક જ ભાગ લીધો છે. આખી આકૃતિ તમારે જોઈ હોય તો ટેક્સ્ટબુકની અંદર જોવાની. રકમ છે કે એક વહી તળિયે 16 ટાઇલ્સનો ઉપયોગ, ત્રિકોણાકાર આવી 16 ટાઇલ્સનો ઉપયોગ કરીને ફૂલની ડિઝાઇન બનાવેલી છે. ઘરે આપણે નીચે કેમ લાગે છે અલગ અલગ ડિઝાઇન બનાવી, તેમ આવી 16 ત્રિકોણાકાર ટાઇલ્સનો ઉપયોગ કરી અને મોટા ફૂલની ડિઝાઇન બનાવેલી છે. હવે ટાઇલ્સ છે એ ટાઇલ્સનું લંબાઈ પ્રમાણે તમને આપેલું છે, 28 સેમી, 35 સેમી અને 9 સેમી. આવી કેટલી ટાઇલ્સ લીધી છે? 16, અને એમાંથી એક ફૂલ બનાવે છે. હવે એ ફૂલને પોલિશ કરવાનો એટલે કે ઘસવાનો ખર્ચ કેટલો આવે છે? તો કે 1 સેમી સ્ક્વેરના 50 પૈસા છે. હવે પહેલા તો આપણે એક ટાઇલ્સનું ક્ષેત્રફળ શોધવાનું. આવી ટોટલ કેટલી ટાઇલ્સ લીધી છે ફૂલ બનાવવા માટે? 16, એટલે એક ટાઇલ્સના ક્ષેત્રફળને કેટલા વડે ગુણવાનું? 16 વડે, એટલે પછી ફૂલનું કુલ ક્ષેત્રફળ મળે. અને પછી લખવાનું 1 સેમી સ્ક્વેર ટાઇલ્સને પોલિશ કરવાનો ખર્ચ કેટલા રૂપિયા, તો એટલા સેમી સ્ક્વેરના કેટલા રૂપિયા. પણ આ ત્રિકોણાકાર ટાઇલ્સ છે એટલે પહેલા તો આ એક ટાઇલ્સનું ક્ષેત્રફળ આપણે હેરોનના સૂત્રની મદદથી શોધી, પછી એને કેટલા વડે ગુણવાનું? 16 વડે. હવે આપણે શોધી
s माइनस a એટલે અહીંયા s માઈનસ a બરાબર શું આવશે તો કે 36 માંથી a કેટલા છે 28 બાદ કરવાના છે 36 માંથી 28 તમે બાદ કરો તો કેટલા આવશે 8 હશે એ જ રીતે અહીંયા s માઈનસ b એટલે 36 માંથી કેટલા બાદ કરવાના છે 35 કેટલા આવશે 1 એ જ રીતે અહીંયા s માઈનસ c 36 માંથી કેટલા બાદ કરવાના છે 9 એટલે કેટલા આવશે 27 બરાબર છે હવે આ s માઈનસ c s માઈનસ c s માઈનસ c આપણી પાસે છે એટલે આ ત્રિકોણાકાર ટાઇલ્સ નું ક્ષેત્રફળ શોધો એટલે લખ્યા છે ટાઇલ્સ નું ક્ષેત્રફળ બરાબર કેટલી ટાઇલ્સ છે a એટલે લગભગ એક ટાઇલ્સ નું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં s s માઈનસ a s માઈનસ b s માઈનસ c ઓકે વર્ગમૂળમાં s s ની જગ્યાએ કેટલા આવશે 36 અહીંયા s માઈનસ a 8 અહીંયા કેટલા આવશે 1 અહીંયા કેટલા આવશે 27 36 ના ભાગ પર 9 9 9 9 9 9 36 એટલે અહીંયા 3 9 ના ભાગ 3 ગુણ્યા 3 અને 4 ના ભાગ 2 ગુણ્યા 2 3 3 9 9 2 8 8 2 36 8 ના ભાગ કેટલા પર છે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને અહીંયા કેટલા આવશે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 અહીંયા 3 3 એટલે 3 અહીંયા 2 2 એટલે 2 પાછા 2 2 એટલે 2 3 3 3 અને કૌંસમાં કેટલા બધા 2 અને 3 એટલે 2 ગુણ્યા 3 વર્ગમૂળની અંદર 3 2 6 6 2 12 12 ભાગો 6 અને ભાગ કરી 36 વર્ગમૂળમાં 3 2 6 હવે વર્ગમૂળમાં 6 હોય તો તમારે કેટલા લેવાના છે એની જગ્યાએ 2.5 અને 36 ગુણ્યા 2.5 એટલે આ કરી આપો તો કે 36 ગુણ્યા 2.5 એટલે કે અહીંયા 0 6 2 12 3 2 6 ને 1 7 6 5 4 30 5 3 15 16 17 ને 18 અહીંયા 0 0 7 8 ને 9 કેટલા આવશે 90 અંદાજિત કેટલા આવશે 90 સેમી સ્ક્વેર કેટલા આવશે 90 સેમી સ્ક્વેર પણ x ઉપર તમે જ્યારે ગણશો ત્યારે આ દાખલામાં જવાબ થોડો ડિફરન્સ આવશે કારણ કે અહીંયા કોઈ કે 2.4 લેના હોય કોઈ કે 2.5 પણ તમને જ્યારે આવો દાખલો પૂછે ત્યારે અહીંયા તમને જે આપેલું હોય તે તમારે લેવાનું છે ટેક્સ્ટબુકમાં તમને રૂટ વર્ગમૂળમાં 6 બરાબર 2.5 લેવા એવું કીધું નથી હું તમને કહું છું એટલે તમારે લેવા જોઈએ દાખલો અહીંથી તમારો સરળ થઈ જાય બરાબર છે હવે એક ટાઇલ્સ નું આપણે કેટલી ટાઇલ્સ નું શોધવાનું છે આવું કોઈ કેટલી ટાઇલ્સ માંથી બનાવેલા છે 16 એટલે અહીં લખવાનું કે 16 ટાઇલ્સ નું ક્ષેત્રફળ બરાબર શું આવશે 16 ગુણ્યા 90 એટલે કેટલા થશે તો કે 16 ગુણ્યા 90 એટલે અહીંયા 9 16 9 કેટલા થાય 16 9 144 એટલે 144 અને 0 સેમી સ્ક્વેર આ શું એવું 16 ટાઇલ્સ એટલે આખું કુલ બને છે એનું ક્ષેત્રફળ કેટલું આવ્યું 1440 સેમી સ્ક્વેર ત્યારબાદ શું કીધું છે કે 50 પરિસર પ્રતિ સેમી સ્ક્વેર નો ટાઇલ્સ પોલિશ કરવાનો ખર્ચ શોધવાનો છે એટલે આપણે અહીં લખ્યું કે 1 સેમી સ્ક્વેર ટાઇલ્સ પોલિશ કરવાનો ખર્ચ બરાબર રૂપિયા સોરી કેટલા રૂપિયા છે 50 પૈસા આપ્યા છે એટલે કે 50 પૈસા તો અહીંયા કેટલા છે 1440 માટે 1440 સેમી સ્ક્વેર ટાઇલ્સ પોલિશ કરવાનું ખર્ચ બરાબર કેટલું ત્રી રાશિ મૂકવાની છે એક સેમી સ્ક્વેર ટાઇલ્સ પોલિશ કરવાનો ખર્ચ બરાબર 50 પૈસા તો 1440 સેમી સ્ક્વેર ટાઇલ્સ પોલિશ કરવાનો ખર્ચ બરાબર કેટલો હોય ખર્ચ છે રૂપિયામાં આપણે શોધશું
1440 એને ગુણ્યા 50 પૈસા અને છેદમાં કેટલા મૂકીશું 100 કારણ કે જો આ બે નો ગુણાકાર કરશું તો જવાબમાં આવશે પૈસામાં આપણે જોઈએ આ બે નો પેલા ગુણાકાર કરી નાખીએ તો કેટલા આવશે તો 144 ગુણ્યા 5 કરીએ તો 4 5 ને 20 4 5 ને 20 ને જે ભાગીશું તો બગડો બધી પેડી 2 5 ને 5 ને 2 7 એટલે કેટલા આવશે 720 અને 2 0 આ શું આવ્યું પૈસા હવે આપણે રૂપિયામાં ફેરવવું હોય તો કેટલા વડે ગુણવાનું હોય તો કે 7 અહીંયા 3 0 અને છેદમાં 100 વડે ભાગો એટલે આ શેમાં ફરી જશે રૂપિયામાં શેમાં ફરશે રૂપિયામાં એટલે 00 નો કેન્સલ એટલે કેટલું આવે તો કે રૂપિયા 720 નો ખર્ચ થાય બરાબર છે ફરીથી તમને શું આપેલું છે અહીંયા ક્ષેત્રફળ એક ટાઇલ્સ નું કેટલું મળ્યું 16 ટાઇલ્સ નું કેટલું થાય તો કે 1440 પછી કીધું છે કે એક સેમી સ્ક્વેર ટાઇલ્સ ને પોલિશ કરવા માટેનો ખર્ચ કેટલો છે 50 ટાઇલ્સ તો 1440 સેમી સ્ક્વેર ટાઇલ્સ પોલિશ કરવાનો ખર્ચ બરાબર કેટલો તો 1440 ગુણ્યા 50 એટલે આ જે જવાબ આવ્યો એ 72000 પૈસામાં આવ્યો આપણે એને રૂપિયામાં કન્વર્ટ કરવું હોય તો પૈસા ને રૂપિયામાં કન્વર્ટ કરવા માટે 100 વડે ભાગવાનું એટલે 100 વડે ભાગ્યા એટલે કેટલા આવ્યો 720 રૂપિયાનો ખર્ચ થાય Okay, thank you very much.